આજે સ્કૂલોમાં ઉગ્રવાદની ફી બાબતે ભાજપના જ એક પાટીદાર નેતા મેદાને પડ્યા છે અને તેમણે વિજય રૂપાણીને આ અંગે દખલગીરી કરવા પત્ર લખ્યો છે, જેમાં તેમણે હાલ વસૂલાતી ફીના બદલે 35% ફી વસૂલી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા સૂચન આપ્યું છે. ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલે પોતાના પત્રમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જણાવ્યું છે કે કોરોનાના કપરાકાળમાં ગુજરાતની પ્રજાએ આપના સંવેદનાસભર નિર્ણય જોયા, ખાસ કરીને આરોગ્યને લગતા નિર્ણયોમાં પ્રજાના સારા પ્રતિભાવો પણ મળ્યા. શિક્ષણની બાબતમાં પણ નિર્ણય સંપૂર્ણ સંવેદનશીલ હોવાને પ્રતિભાવ મળ્યા છે, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી અને ફી વસૂલવાનો પ્રયત્ન કરે છે. તેમણે વધુમાં કહ્યું કે અમુક વાલીઓ સાથે અને વાલી મંડળના આગેવાનો સાથે ચર્ચા થયા પ્રમાણેની વાત હું આપના ધ્યાને મૂકવા માંગુ છું. વાલીઓના કહેવા પ્રમાણે અત્યારે હાલ પૂરતું જ્યારે પ્રથમ સત્રમાં ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે ત્યારે સ્કૂલના શિક્ષકોનો પગાર સિવાયના તમામ ખર્ચ જેવા કે વાહન વ્યવહાર, વીજળી, મેન્ટેનન્સ, સ્ટેશનરી વગેરે ખર્ચ બંધ છે. વાલીઓએ વ્યક્ત કરેલી લાગણી અનુસાર ઓનલાઈન એજ્યુકેશન એ નાના બાળકો માટે ફાયદા કરતાં નુકસાનકારક વધારે છે. દરેક પરિવાર માટે સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની પણ વ્યવસ્થા હોતી નથી. તેમણે વધુમાં લખ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન એજ્યુકેશનને શિક્ષણના માધ્યમ કરતાં વધારે ફી ઉઘરાવવામાં માધ્યમ બનાવી દીધું હોય એવી લાગણી પણ પ્રવર્તે છે. આ વિષય પણ ફરી એકવાર ચર્ચા માંગી લે તેવો વિષય છે. શિક્ષણ એ સેવા તરીકે ચાલતું કાર્ય છે તો જ્યારે આ શૈક્ષણિક સંસ્થાને જે 65% જેટલો ખર્ચ બચે છે, આ આર્થિક રીતે ખરાબ સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને આનો લાભ મળે અને તેમની પાસેથી 35% જેટલી જ ફી વસૂલ કરવામાં આવે તેવી આપની સમક્ષ અરજી છે.